દશામાનું વ્રત અષાઢવદ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત 10 દિવસ સુધી ચાલે છે, તેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢવદ અમાસના દિવસે મનાવવામાં આવે છે. દશામાના વ્રતની અષાઢ માસની અમાસ 4 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે, જે આગામી 13 ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે, જ્યારે 5 ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે, જે 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ 10 દિવસનું દશામાનું વ્રત માઈ ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે, ત્યારે હવે દશા માતાજીના વ્રતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં દશા માતાજીની નયન રમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અમે છેલ્લા 22 વર્ષથી મૂર્તિઓ બનાવીએ છીએ અને દશામાની મૂર્તિઓનો શણગારથી માંડીને બધી તૈયારીઓ થઈ ગઈ છે અને ભાવમાં નોર્મલી વધારો છે, પણ એ તો ઘરાક એક્સેપ્ટ કરે છે અને આ વર્ષે સારું છે બજાર. દશામાનું વ્રત 4 તારીખ ને 8મા મહિનામાં છે, લગભગ અઠવાડિયું બાકી છે, શનિ રવિવારે સ્થાપન થઈ જશે. જે દશામાં અમે છે ને 15-16 વર્ષથી દશામાની તૈયારી કરીએ છીએ, બધા મૂર્તિ શણગારીએ છીએ, તૈયારી કરે છે, ઓર 4 તારીખે છે ને દશામાનું વ્રત આવવાની તૈયારી છે. બધાની માતાજી મનોકામના પૂરી કરે એવી મનોકામના છે, પર અમે બધા શણગાર કરી દીધા છે. તમે આવો, માતાજીનો દર્શન કરો, લેવા આવો એવું મારી અરદાસ છે.